नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे मध्यकनी त्रीजी रीत एटले के पद विचलननी रीते मध्यक मेळवता शीखीशुं। तो अहीं आपणी पासे उदाहरण बे आपेलुं छे, जेनी अंदर स्त्री शिक्षकोनी टकावारी अने राज्यो के केन्द्र शासित प्रदेशोनी संख्या आपेली छे। तो के वर्गनी वात करीए तो के 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85, અને રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા 6, 11, 7, 4, 4, 2 અને 1 આપેલી છે। તો કે આપણે દાખલાની શરૂઆત કઈ રીતે કરશું, તો આગળ મુજબ ત્રીજું કોલમ આપણે પહેલા બનાવશું મધ્ય કિંમતનું, ત્યારબાદ અહીંયા બનશે UI બરાબર XI માઇનસ A છેદમાં H, એટલે કે મધ્ય કિંમત માંથી ધારેલ મધ્યક બાદ કરી અને વર્ગ લંબાઈ વડે ભાગાકાર કરવાથી આ કોલમ મળે। ત્યારબાદ નું કોલમ તો કે FI ગુણ્યા UI, એટલે કે બીજા નંબરના કોલમ નો ગુણાકાર ચોથા નંબરના કોલમ સાથે કરશું। તો ચાલો સૌ પ્રથમ આપણે ગણતરી કરીએ કે બીજા નંબરના કોલમ ને કહેવાય શું, તો કે FI। આમનો સરવાળો કરીએ સિગ્મા FI, ચાલો સરવાળો કરીએ તો કે 6 ને 1 7, 7 ને 7 14, 14 ને 4 18, 18 ને 4 22, 22 ને 2 24, 24 ને 1 25, 25 ના 5 અહીંયા લખાય 2, 2 ને 1 3। તો કે બીજા કોલમ નો સરવાળો આપણે મેળવ્યો 35। ત્યારબાદ તો કે હવે મધ્ય કિંમત મેળવશું, કે મધ્ય કિંમત ના કોલમ ને કહેવાય શું XI। તો કે એ કેવી રીતે મળશે આપણે આગળ શીખી ગયા, એ જ મુજબ કે આ 15 વત્તા 25 અને એનો સરવાળો કરી અને 2 વડે ભાગાકાર કરશું, તો કે 5 ને 5 10, અને 2 ને 3 ને 4 વધી એટલે 40 આવ્યો સરવાળો, 40 નો ભાગાકાર 2 વડે કરશું તો જવાબ કેટલો આવશે 20। ત્યારબાદ આપણે શું કરશું, તો કે ત્યારબાદ આપણે અહીંયા વર્ગ અંતરાલ મેળવશું, કે વર્ગ અંતરાલ કેટલો છે દાખલામાં, દરેક વર્ગ વચ્ચે કેટલો તફાવત છે, તો કે 15 માંથી 25 બાદ કરીએ, 25 માંથી 15 બાદ કરીએ, તો કે 5 માંથી 5 જાય તો 0 અને 2 માંથી 1 બાદ કરતા કેટલા મળશે 1, એટલે કે આપણી પાસે વર્ગ અંતરાલ એચ બરાબર કેટલા છે 10। તો હવે આમાં 10 ઉમેરીએ તો કેટલા થશે 30, એમાં 10 ઉમેરશું તો 40, એમાં 10 ઉમેરશું તો 50, એમાં 10 ઉમેરશું તો 60, એમાં 10 ઉમેરશું તો 70, એમાં 10 ઉમેરશું તો 80। ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું, હવે શું કરવાનું છે, તો કે UI નું કોલમ બનાવવા માટે મધ્ય કિંમતમાંથી કોઈ એક રકમની આપણે ધારણા કરશું, મધ્ય કિંમતમાંથી કોઈ એક રકમની ધારણા કરશું, તો કે આપણે અહીંયા 40 ની ધારણા કરીએ, કે બરોબર અહીંયા 40 ની ધારણા કરવી છે કે A બરાબર 40, તો એની સામે લખાશે શું 0, આ એક ભૂલાય નહીં, અહીંયા બે જગ્યાએ 0 લખી જ નાખવાનું। ચાલો ગણતરી કરીએ તો કે XI, XI નું કોલમ બનાવીએ તો કે XI માઇનસ A છેદમાં H, તો કે અહીંયા XI એટલે કેટલા છે 20, ધારેલો મધ્યક A એટલે કેટલા છે 40, વર્ગ અંતરાલ H એટલે કેટલા છે આપણી પાસે તો કે 10, તો કે બાદબાકી કરીએ 20 માંથી 40 બાદ કરશો તો જવાબ મળશે -20 છેદમાં 10 બરાબર -2। એવી જ રીતે મધ્ય કિંમત પાછી લેશું તો કે 30 માઇનસ 40 છેદમાં 10 બરાબર -10 છેદમાં 10 બરાબર -1। એવી રીતે ફરી પાછા તો કે 40 માઇનસ 40 છેદમાં 10 એટલે કે 0 ના છેદમાં 10 બરાબર 0। આ રીતે આગળ ગણતરી કરીએ એટલે આ કોલમ નો જવાબ અહીંયા મળશે -2, -1, 1, 2, 3 અને 4। તો હવે આપણે આગળ ગણતરી કરીએ ફરી પાછી, તો કે શું ગણતરી કરશું આપણે, તો કે FI ના કોલમ નો ગુણાકાર UI ના કોલમ સાથે આપણે કરીએ। ચાલો તો કે FI નું કોલમ અહીંયા છે, UI નું કોલમ અહીંયા છે, તો કે 6 નો ગુણાકાર 2 સાથે કરશું, 6 ગુણ્યા -2 એટલે લખાય -12, 11 ગુણ્યા -1 એટલે લખાય -11, ત્યારબાદ તો કે 4 નો ગુણાકાર 1 સાથે
એટલે મળશે ચાર, ચાર ગુણ્યા બે એટલે કે આઠ, બે ગુણ્યા ત્રણ એટલે છ, અને ચાર ગુણ્યા ચાર એકા ચાર, એકનો ગુણાકાર ચાર સાથે કરતા ચાર. હવે કરશું આપણે આ કોલમ નો સરવાળો એટલે કે સિગ્મા એફ આઈ યુ આઈ. તો માઇનસ નો સરવાળો અલગ કરશું ને પ્લસ નો અલગ કરશું, તો કે બે ને એક ત્રણ, એક ને એક બે એટલે માઇનસ ત્રેવીસ, અહીંયા છ ને ચાર દસ, દસ ને આઠ અઢાર, અઢાર ને ચાર બાવીસ. ચાલો હવે તો કે પ્લસ માઇનસ છે આપણી પાસે, અહીંયા પ્લસ માં સરવાળો અને માઇનસ માં સરવાળો, ત્રેવીસ માઇનસ છે બાવીસ પ્લસ છે, તો ત્રેવીસ માંથી બાવીસ બાદ કરતા જવાબ કેટલો મળશે આપણે, માઇનસ એટ. ચાલો હવે શું કરશું, તો કે આપણે અહીંયા પદ વિચલન ની રીતનું સૂત્ર લખશું, તો કે પદ વિચલન ની રીતનું સૂત્ર શું થાય, એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ યુ આઈ છેદમાં સિગ્મા એફ આઈ ગુણાકારમાં એચ. ચાલો હવે બધાની આપણે કિંમત મૂકશું, તો કે આપણી પાસે એ એટલે કેટલા છે, તો કે એ એટલે કેટલા ધાર્યા આપણે, તો કે ચાલીસ, પ્લસ સિગ્મા એફ આઈ યુ આઈ આપણે કેટલા મળ્યા, તો કે માઇનસ એક. ખાસ યાદ રાખજો કૌંસમાં લખવા માઇનસ એક છેદમાં સિગ્મા એફ આઈ. ચાલો જી, તો કે બીજા નંબરના કોલમ નો સરવાળો પાંત્રીસ, અહીંયા લખશું આપણે પાંત્રીસ. ત્યારબાદ દરેક વર્ગ વચ્ચે અંતરાલ કેટલો હતો, તો કે એચ બરાબર દસ. ચાલો સાદરૂપ આપીએ, તો કે ચાલીસ પ્લસ માઇનસ માઇનસ એક છેદમાં, હવે છેદ ઉડે છે અહીંયા જોઈએ, તો કે પાંચ દુ દસ, પાંચ સત્તા પાંત્રીસ, તો કે ગુણાકારમાં બે અને છેદમાં સાત, તો લખાય ચાલીસ માઇનસ બે એકા બે છેદમાં સાત. ચાલો ભાગાકાર કરીએ, તો પાંચસો અંદર લખશું બે અને સાત બાર લખાય, સાત કરતા બે નાના છે, અહીંયા લખશું પોઈન્ટ, અહીંયા ઝીરો, સાત એકા સાત ને સાત બે ચૌદ, બાદ બાકી કરીએ તો મળશે છ, ઉપરથી લખશું આપણે ઝીરો, સાત અઠા છપ્પન, સાત અઠા છપ્પન કેટલા વધશે, તો કે ચાર, ઉપરથી આવશે ઝીરો, સાત પંચા પાંત્રીસ કેટલા વધશે, તો કે પાંચ, હવે ઉપરથી લખશું ઝીરો, તો કે સત્યુ સત્યુ ઓગણ પચાસ, એટલે કે આપણો જવાબ અહીંયા મળી ગયો ચાલીસ માઇનસ ઝીરો પોઈન્ટ બે આઠ પાંચ સાત. ચાલો ચાલીસ માંથી ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ સત્તાવન આપણે બાદ કરશું, તો કે ચાલીસ પોઈન્ટ ઝીરો 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 એમાંથી બાદ કરશું ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ સત્તાવન, તો કે અહીંયા લખશું ચાર ઉપર ત્રણ, અહીંયા નવ, નવ ફરી પાછા નવ, ફરી પાછા નવ, અને અહીંયા દસ, દસ માંથી સાત બાદ કરતા ત્રણ વધશે, નવ માંથી પાંચ બાદ કરતા ચાર મળે, નવ માંથી આઠ બાદ કરતા એક મળશે, નવ માંથી બે બાદ કરતા સાત મળશે પોઈન્ટ, નવ ના નવ ત્રણ ના ત્રણ, તો કે આપેલ માહિતી નો મધ્યક એક્સ બાર બરાબર કેટલો મળ્યો આપને, તો કે ઓગણચાલીસ પોઈન્ટ એકોતેર તેતાલીસ. ચૌદ પોઈન્ટ એક દાખલા નંબર બે, અહીં માહિતી આપી છે દૈનિક વેતન રૂપિયામાં અને કારીગરોની સંખ્યા પાંચસો થી પાંચસો વીસ, પાંચસો વીસ થી પાંચસો ચાલીસ, પાંચસો ચાલીસ થી પાંચસો સાઠ, પાંચસો સાઠ થી પાંચસો એસી, પાંચસો એસી થી છસો. કારીગરોની સંખ્યા બાર ચૌદ આઠ છ અને દસ આપી છે, તો કે અહીંયા ગણતરી કરશું સૌ પ્રથમ, તો કે બીજા નંબરના કોલમને કહેવાય એફ આઈ, એનો સરવાળો કરશું એને કહેવાય સિગ્મા એફ આઈ. ચાલો સરવાળો કરીએ, તો કે બે માં ચાર ઉમેરશું તો છ, છ માં આઠ ઉમેરશું તો ચૌદ, ચૌદ માં છ ઉમેરશું તો વીસ, વીસ નું શૂન્ય, અહીંયા આવશે બે, બે ને એક ત્રણ, ત્રણ ને એક ચાર, ચાર ને એક પાંચ, તો આપેલ કોલમ નો સરવાળો આપને થયો પચાસ. ત્યારબાદ મેળવશું મધ્ય કિંમત, એને કયા નામે ઓળખાય, તો કે એક્સ આઈ. કેવી રીતે મળશે ખાસ યાદ રાખવું,
500 प्लस 500 ने 20 એટલે કે 500 પ્લસ 500 ને 20 શૂન્ય 2 10 1020 એમનો ભાગાકાર આપણે કરશું 2 વડે 1020 એનો ભાગાકાર 2 વડે એટલે કે 2 5 10 અહીંયા 2 તો કે 2 1 2 આ શૂન્ય છે હવે અહીંયા લખાશે કે આપણે પહેલા કોલમની મધ્ય કિંમત અહીંયા મળી 500 ને 10 ત્યારબાદ આપણે શું કરશું તો કે વર્ગ અંતરાલ મેળવશું શું મેળવશું વર્ગ અંતરાલ તો કે દરેક વર્ગ વચ્ચે કેટલો તફાવત છે 520 માંથી 500 બાદ કરશું એટલે આપણે મળશે h બરાબર વર્ગ અંતરાલ તો કે h બરાબર વર્ગ અંતરાલ આપણે મળશે 20 તો 510 ની અંદર આપણે 20 ઉમેરશું તો કેટલા થશે 530 એમાં 20 ઉમેરશું તો 550 એમાં 20 ઉમેરશું તો 570 એમાં 20 ઉમેરશું તો 590 હવે તો કે આપણે હવે પછીનું સ્ટેપ મધ્ય ધાર શું ધારે મધ્ય n તો કે અહીંયા આ કોલમમાંથી મેળવશું શું મળશે તો કે 1 2 3 4 ને 5 તો આપણે બરોબર વચ્ચેની વેલ્યુ ધારશું n એની સામે લખશું આપણે 0 જો અહીંયા આપણે ગણતરી ન કરવી હોય તો માત્ર આટલું યાદ રાખવાનું 0 પછી 1 અહીંયા લખાય 2 ઉપર લખશું માઇનસ 1 અને માઇનસ 2 જો તમે ગણતરી કરશો ને તો પણ આ જ જવાબ મળશે તો ચાલો હવે આપણે કરશું ગુણાકાર તો કે 12 એનો ગુણાકાર માઇનસ 2 સાથે જવાબ આવશે માઇનસ 24 14 નો ગુણાકાર માઇનસ 1 સાથે જવાબ આવશે માઇનસ 14 8 નો ગુણાકાર 0 સાથે તો જવાબ આવશે 0 6 નો ગુણાકાર 1 સાથે એટલે જવાબ મળ્યો આપને 6 10 નો ગુણાકાર 2 સાથે એટલે જવાબ મળ્યો આપને 20 ચાલો આના સરવાળા બાદબાકી કરીએ તો કે સિગ્મા fi u i આ કોલમ નો સરવાળો તો કે 20 ને 6 26 26 કેવા મળશે આપને પ્લસ અને માઇનસ નો સરવાળો કરીએ તો કે 4 ને 4 8 અને 2 ને 8 3 માઇનસ 38 પ્લસ 26 8 માંથી 6 બાદ કરશું કેટલા મળશે આપને તો કે 2 3 માંથી 2 બાદ કરશું કેટલા મળશે આપને 1 મોટા પદની નિશાની એટલે કે માઇનસ 12 હવે દરેક કિંમત આપણે મૂકશું સૂત્રની અંદર કે પદ વિચલનનું સૂત્ર શું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણાકારમાં h તો ચાલો કિંમત મૂકીએ તો કે a કેટલા છે આપણી પાસે ચાલો અહીં જોઈએ તો a બરાબર 550 પ્લસ સિગ્મા fi ui કેટલા મળે આપણે તો કે માઇનસ 12 છેદમાં સિગ્મા fi અહીંયા કેટલા મળે આપણે 50 તો અહીંયા લખશું આપણે 50 ગુણાકારમાં વર્ગ અંતરાલ કેટલો મળ્યો આપણે તો કે 20 તો અહીંયા કિંમત લખાશે 20 ચાલો હવે શું કરશું સાદરૂપ આપશું તો કે 550 પ્લસ માઇનસ માઇનસ 12 અહીંથી શૂન્ય અહીંથી શૂન્ય કેન્સલ કરી નાખ્યું આપણે છેદમાં 5 ગુણાકારમાં 2 તો કે 550 માઇનસ 12 ગુણ્યા 2 એટલે થશે 24 છેદમાં 5 તો 24 નો ભાગાકાર આપણે કરશું 5 વડે 24 નો ભાગાકાર 5 વડે તો 5 4 20 5 4 20 કેટલા મળશે તો કે 4 બાદબાકી કરતા હવે 5 કરતા 4 નાના છે તો અહીંયા પોઈન્ટ લખશું અહીંયા શૂન્ય 5 8 40 તો કે 550 માઇનસ 4.8 ચાલો બાદબાકી કરીએ તો કે 550 માઇનસ 4.8 કે 5 ઉપર લખાશે 4 અહીંયા 9 અહીંયા 10 10 માંથી 8 બાદ કરતા 2 પોઈન્ટ ના પોઈન્ટ 9 માંથી 4 જશે તો 5 4 ના 4 5 ના 5 આપેલ માહિતીનો મધ્ય x બાર બરાબર 545.2 મળશે 14.2 દાખલા નંબર 1 દાખલા નંબર આપણે અહીંયા મધ્યક શોધવાનો છે તો આપણે પદ વિચલનની રીતે મધ્યક
મેળવીશું. તો કે સૌ પ્રથમ કરશું શું, તો કે દર્દીઓની સંખ્યાનો સરવાળો એટલે કે સિગ્મા એફ આઈ. ચાલો સરવાળો કરીએ, છ ને એક સાત, સાત ને એક આઠ, નવ દસ અગિયાર, અગિયાર ને ચાર પંદર, પંદર ને પાંચ વીસ, બે ત્રણ ચાર પાંચ છ સાત ને એક આઠ. આ કોલમ નો સરવાળો થયો એસી. હવે તો કે કોલમ બનશે મધ્ય કિંમત. મધ્ય કિંમત ને કહેવાય શું, તો કે એક્સ આઈ. ચાલો એક્સ આઈ કેવી રીતે મળશે, આ બંને નો સરવાળો, તો કે પંદર વત્તા પાંચ એટલે કેટલા થાય વીસ, વીસ નો ભાગાકાર બે વડે કરતા જવાબ શું મળશે આપને, તો કે દસ. હવે તો કે વર્ગ અંતરાલ મેળવશું, પંદર માંથી પાંચ બાદ કરીએ તો વર્ગ અંતરાલ એચ બરાબર દસ. દસ છે અહીંયા ઉમેરતા જશું, તો કે દસ માં દસ ઉમેરશું તો વીસ, એમાં દસ ઉમેરતા ત્રીસ, એમાં દસ ઉમેરતા ચાલીસ, એમાં દસ ઉમેરશું પચાસ, ને એમાં દસ ઉમેરતા સાઈઠ. હવે તો કે મધ્ય કિંમતના કોલમ માંથી કોઈ પણ એક રકમ ધારવાની થાય, કોઈ પણ રકમ ધારી શકાય, તો કે અહીંયા આપણે ધારશું ત્રીસ, એને આપણે ધારેલ મધ્ય એ કહેશું. હવે કોલમ બનશે, એ કોલમ નું નામ છે UI બરાબર એક્સ આઈ માઇનસ એ છેદમાં એક. આપણે અહીંયા લખીએ છીએ એ મુજબ ઝીરો એક બે ત્રણ માઇનસ એ માઇનસ બે. ત્યારબાદ શું કરવાનું, તો કે બીજા નંબર નું કોલમ એટલે કે FI ના કોલમ નો ગુણાકાર કોલમ નંબર ચાર એટલે કે UI ના કોલમ સાથે ગુણાકાર કરીએ, તો કે એફ આઈ ગુણ્યા યુ આઈ. ચાલો ગુણાકાર કરીએ, તો કે છ નો ગુણાકાર માઇનસ બે સાથે કરતા જવાબ આવશે માઇનસ બાર, અગિયાર નો ગુણાકાર એક સાથે કરતા માઇનસ અગિયાર, એકવીસ નો ગુણાકાર ઝીરો સાથે કરતા જવાબ ઝીરો, ત્રેવીસ નો ગુણાકાર એક સાથે કરતા જવાબ ત્રેવીસ, ચૌદ ગુણ્યા બે અઠ્યાવીસ, પાંચ ગુણ્યા ત્રણ એટલે પાંચ તેરી પંદર. આ કોલમ નો સરવાળો કરીએ ને કહેવાય સિગ્મા એફ આઈ. તો પેલા પ્લસ નો કરીએ, તો કે ત્રણ ની અંદર આઠ ઉમેરશો એટલે થશે અગિયાર, અગિયાર ને પાંચ સોળ, સોળ ના છ અહીંયા લખાય એક, બે ને એક ત્રણ, ત્રણ ને બે પાંચ, પાંચ ને એક છ, છાસઠ પ્લસ માં મળ્યા. હવે માઇનસ નો સરવાળો કરશું, તો કે બે ને એક ત્રણ, એક ને એક બે, તો કે ત્રેવીસ. છ માંથી ત્રણ બાદ કરતા જવાબ મળશે ત્રણ, છ માંથી બે બાદ કરતા જવાબ મળશે ચાર. મોટા પદ ની નિશાની એટલે પ્લસ તેતાલીસ આપને મળ્યા. ત્યારબાદ શું કરશું, તો કે પદ વિચલન નું સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ યુ આઈ છેદમાં સિગ્મા એફ આઈ ગુણાકારમાં એચ. ચાલો બધાની કિંમત મૂકીએ કોષ્ટક ઉપરથી. ત્રીજા નંબરના કોલમમાંથી એ મળે, એ એટલે કેટલા છે, તો કે ત્રીસ. સિગ્મા એફ આઈ યુ આઈ કેટલા મળ્યા, તો કે તેતાલીસ. સિગ્મા એફ આઈ કોલમ નંબર બે નો સરવાળો એસી. વર્ગ અંતરાલ એચ બરાબર કેટલા મળ્યા આપને દસ, અહીંયા લખશું આપણે દસ, તો કે ત્રીસ પ્લસ શૂન્ય શૂન્ય કેન્સલ કરી નાખ્યું, તેતાલીસ એકા તેતાલીસ છેદમાં લખશું આઠ. તો ભાગાકાર કરશું આપણે તેતાલીસ નો ભાગાકાર આઠ વડે, આઠ પાંચ ચાલીસ, બદબાકી કરતા ત્રણ, હવે પોઈન્ટ પછી, તો કે અહીંયા શૂન્ય હોય, આઠ દુ સોળ, આઠ તેરી ચોવીસ, આઠ છ બત્રીસ વધી જશે, તો કે આઠ તેરી ચોવીસ કેટલા વધશે છ, ઉપરથી આવશે ઝીરો, આઠ સત્તા છપ્પન, બાદબાકી કરતા કેટલા મળશે ચાર, ઉપરથી આવશે ઝીરો, આઠ પાંચ ચાલીસ. તો અહીંયા આપને બાદબાકી ભાગાકાર કરતા જવાબ મળ્યો પાંચ પોઈન્ટ સાડત્રીસ પાંચ, પ્લસ કરીએ ત્રીસ માં, તો કે પાંત્રીસ પોઈન્ટ ત્રણસો ને પંચોતેર. આપેલ માહિતીનો મધ્ય પાંત્રીસ પોઈન્ટ ત્રણસો ને પંચોતેર છે.
उदाहरण ए અહીં આપને વર્ગ અંતરાલ અને વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે અને માહિતીનો મધ્યક મેળવવાનો છે તો અહીંયા આપણે પદ વિચલનની રીતે મધ્યક મેળવીશું તો કે વર્ગ અંતરાલ 10 થી 25 25 થી 40 40 થી 55 55 થી 70 70 થી 85 85 થી 100 વિદ્યાર્થીઓની સંખ્યા 2 3 7 6 6 फरी पाछा छ तो सौ प्रथम शुरुआत करसो आपणे अहींया आपणे शुरुआत करीए सेकंड नंबर ना कॉलम ना सरवाळा थी के सिग्मा एफ आई तो के 6 मां 6 उमेरी तो 12 12 मां 6 उमेरी तो 18 18 ने 7 19 20 21 22 23 24 ने 25 25 ने 3 26 27 28 28 ને 2 30 નો 0 તો કે અહીંયા લખાશે 30 બીજા નંબરનો કોલમનો સરવાળો થયો 30 ત્યારબાદ શું કરશું તો કે મધ્ય કિંમત કેવી રીતે મળશે તમને ખ્યાલ છે તો કે મધ્ય કિંમત અધસીમા વત્તા ઉર્ધ્વસીમાનો સરવાળો કરવાથી મળે તો કે 25 વત્તા 10 એટલે કે 35 35 નો ભાગાકાર 2 વડે કરશું આપણે તો જવાબ મળશે 17.5 હવે તો આપણે મેળવીએ નિયમ મુજબ વર્ગ અંતરાલ મેળવશું તો દરેક વર્ગ વચ્ચે કેટલું અંતર છે તો કે 25 માંથી 10 બાદ કરશું 25 માંથી 10 બાદ કરતા આપણે કેટલા મળશે તો કે 15 તો કે વર્ગ અંતરાલ h બરાબર આપણી પાસે 15 છે તો કે 17.5 માં 15 ઉમેરીએ એટલે ગણતરી કરીએ ને આપણે લખતા જઈશું કે 17.5 એમાં આપણે 15 ઉમેરીએ તો 5 ના 5 7 ને 5 12 ના 2 વધ્યાવી 1 એટલે કે 32.5 એમાં ફરી પાછા 15 ઉમેરશું 0.5 એમના 5 ને 2 7 એટલે કે 47.5 એમાં ફરી પાછા 15 ઉમેરશું એટલે 5 ના 5 એમ 7 ને 5 12 વધ્યાવી 1 4 5 ને 6 62.5 એમાંય આપણે 5 15 ઉમેરશું હવે તો કે 5 ના 5 5 ને 2 7 છ ને એક સાત એટલે અહીંયા લખાશે 77.5 77.5 એમાં ફરી પાછા 15 ઉમેરશું 5 ના 5 7 ને 5 12 અહીંયા 1 7 8 ને 1 9 અહીંયા લખાશે 92.5 હવે તો કે આપણે UI નું કોલમ બનશે શેનું કોલમ બનશે UI નું કોલમ UI નું કોલમ એટલે UI બરાબર XI માઇનસ A છેદમાં H કે UI બરાબર XI માઇનસ A છેદમાં H કોઈ પણ એક રકમની આપણે અહીંયા ધારણા કરવાની થાય તો કે આપણે અહીંયા ધારણા કરશું 47.5 ને આપણે A કેવો છે એટલે નિયમ મુજબ A કહી દઈ અહીંયા લખાય 0 1 2 3 માઇનસ 1 માઇનસ 2 હવે તો કે FI ના કોલમ નો ગુણાકાર UI ના કોલમ સાથે કરશું એટલે લખાય FI UI ચાલો ગુણાકાર કરીએ 2 નો ગુણાકાર -2 સાથે કરતા જવાબ મળશે -4 3 નો ગુણાકાર -1 સાથે કરતા જવાબ -3 7 ગુણ્યા 0 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ 0 જ મળે 6 નો ગુણાકાર 1 સાથે કરતા 6 એકા 6 6 નો ગુણાકાર 2 સાથે કરતા 6 ગુણ્યા 2 એટલે 12 6 નો ગુણાકાર 3 સાથે કરતા 6 તેરી 18 પ્લસ માઇનસ ના સરવાળા કરીએ કોલમ નો સરવાળો સિગ્મા એફ આઈ યુ આઈ તો કે માઇનસ નો સરવાળો 3 ને 3 6 ને 1 માઇનસ 7 પ્લસ નો સરવાળો કરીએ 8 ને 2 10 10 ને 6 16 ના 6 વધી આવશે 1 લખાશે 1 ને 2 ને 3 36 પ્લસ 36 ને માઇનસ 7 36 માંથી માઇનસ 7 કરતા આપને મળશે 29 કારણ કે પ્લસ છે એટલે અહીંયા પ્લસ લખાશે 36 પ્લસ છે માટે હવે તો કે પદ વિચલનની રીતનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા f i u i છેદમાં સિગ્મા f i ગુણાકારમાં a દરેકની કિંમત આપણે જાણીએ છીએ કોષ્ટક ઉપરથી મૂકશું કિંમત તો કે એ એટલે આપણી પાસે કેટલા છે તો કે જો અહીં 47.5 પ્લસ
सिग्मा एफ आई यू आई तो के 29 छेद मां सिग्मा एफ आई सरवाळो केटलो छे બીજા નંબરના કોલમનો 30 વર્ગ અંતરાલ દરેક વર્ગ વચ્ચે કેટલું અંતર છે તો કે 15 તો અહીંયા લખશું આપણે 15 ચાલો સાદું રૂપ આપીએ 47.5 પ્લસ 15 દુ 30 એટલે 15 દુ 30 તો જવાબ 29 ના છેદમાં 2 ભાગાકાર કરીએ 29 એનો 2 વડે ભાગાકાર 2 એકા 2 અહીંયા લખાશે 9 2 4 8 કેટલા આવશે 1.0 2 5 10 એટલે જવાબ મળ્યો આપણે 14.5 ચાલો સરવાળો કરીએ તો કે 47.5 એમાં ઉમેરશું 14.5 5 5 10 નું 0 પછી આવશે 1 7 ને 1 8 8 ને 4 12 પછી આવશે 1 4 ને 5 ને 6 તો આપેલ માહિતીનો મધ્યક x બાર બરાબર 62